નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી આકાશ એકેડેમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 4 સપ્ટેમ્બર 2019 કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેરના વિડીયોની PDF જોઈતી હોય તો નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની ઉપર હું તમને બધા જ કરંટ અફેરના વિડીયોની PDF પ્રોવાઈડ કરી દઈશ. આજનો પહેલો પ્રશ્ન, ઇન્ડિયાઝ લોસ્ટ ફ્રન્ટિયર, ધ સ્ટોરી ઓફ ધ નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિનન્સ ઓફ પાકિસ્તાન, પુસ્તક કોણે લખી? તો તેના જવાબમાં આવશે રાઘવેન્દ્ર સિંહ. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં નમસ્તે પેસિફિક સાંસ્કૃતિક કાર્યક્રમ ક્યાં આયોજિત થયો? તો તેના જવાબમાં આવશે ન્યૂ દિલ્હી. હાલમાં નવી સ્વાસ્થ્ય વીમા યોજના ABM GR SBY કઈ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે રાજસ્થાન, એટલે કે આન્સર એ. હવે આ વીમા યોજનાનું પૂરું નામ જોઈએ તો આયુષ્માન ભારત મહાત્મા ગાંધી રાજસ્થાન સ્વાસ્થ્ય વીમા યોજના, જે નામ હિન્દીમાં છે. ફરીથી રિપીટ કરું છું, આયુષ્માન ભારત મહાત્મા ગાંધી રાજસ્થાન સ્વાસ્થ્ય વીમા યોજના. અને રાજસ્થાનના ચીફ મિનિસ્ટરની વાત કરીએ તો રાજસ્થાનના CM છે અશોક ગેહલોત, અને ડેપ્યુટી CM છે સચિન પાયલોટ, અને રાજસ્થાનની કેપિટલ છે જયપુર. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરવી ગુજરાત ભવનનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો તેના જવાબમાં આવશે ન્યૂ દિલ્હી, એટલે કે આન્સર D. ત્યારબાદનો પ્રશ્ન, BSFના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક થઈ? તો તેના જવાબમાં આવશે વિવેક કુમાર જોહરી, એટલે કે આન્સર C. હવે BSFનું પૂરું નામ જોઈએ તો BSFનું પૂરું નામ છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ, અને તેમનું ગઠન 1 ડિસેમ્બર 1965ના રોજ થયું હતું, અને BSFનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં. ત્યારબાદનો પ્રશ્ન, ભારતીય વાયુસેનામાં તાજેતરમાં કેટલા અપાચે ફાઇટર હેલિકોપ્ટર સામેલ થયા? તો તેના જવાબમાં આવશે 8, એટલે કે આન્સર A. હવે ભારતીય વાયુસેનાના ચીફ ઓફ ધ એર સ્ટાફ કોણ છે? તો તેના જવાબમાં આવશે બિરેન્દ્રસિંહ ધનોવા, અને વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ એ છે રાકેશ કુમારસિંહ ભદુરિયા. અને વાયુસેના દિવસ 8 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. હવે આ અપાચે ફાઇટર હેલિકોપ્ટરની વાત કરીએ તો તેની ઝડપ 293 કિલોમીટર પ્રતિ કલાકની છે, અને તે અંદાજિત 21,000 ફીટની ઊંચાઈ પર ઉડી શકે. ત્યારબાદનો પ્રશ્ન, ઈસ્ટર્ન ઇકોનોમિક ફોરમની 5મી બેઠક નીચેના પૈકી કયા દેશમાં યોજાઈ રહી છે? તો તેના જવાબમાં આવશે રશિયા, એટલે કે આન્સર C. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન કે જેમણે T20 ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે, તેમનું નામ શું છે? તો તેના જવાબમાં આવશે મિતાલી રાજ, એટલે કે આન્સર. હવે હાલના T20 મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટનની જો વાત કરીએ તો તે છે હરમનપ્રીત કૌર, અને મહિલા ક્રિકેટ ટીમના કોચ છે WV રમન, જે મહિલા ક્રિકેટ ટીમના કોચ છે. ત્યારબાદનો પ્રશ્ન, કયા ભારતીય ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાં વિકેટ કીપર તરીકે
સૌથી ઝડપી 50 કેચ કરીને મહેન્દ્રસિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો? તો તેના જવાબમાં આવશે ઋષભ પંત, એટલે કે આન્સર બી. હવે મેં તમને ગઈકાલે એટલે કે 3 સપ્ટેમ્બરના રોજ એક પ્રશ્ન પૂછ્યો હતો. તે પ્રશ્ન હતો, આંકડા મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ નાણાકીય વર્ષ 2019-20ના પ્રથમ ત્રિમાસિક જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા થયો છે? તો તેના જવાબમાં આવશે 5%, એટલે કે આન્સર એ. હવે જીડીપીનું પૂરું નામ જોઈએ તો જીડીપીનું પૂરું નામ થાય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ જે જીડીપીનું પૂરું નામ છે. હવે આજનો પ્રશ્ન છે, ગુજરાતમાં ખાપરા કોડિયાની ગુફાઓ ક્યાં આવેલી છે? જેનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. આમ અહીં આપણે આજે 4 સપ્ટેમ્બર 2019નું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નોમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.